બગસરામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને વિજય ચોકથી મામલતદાર કચેરી રેલી કાઢીને આવેદન પત્ર આપીને રોષ વ્યક્ત કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના બગસરામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને વિજય ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢીને મામલતદાર શ્રી IS તરાટ સાહેબને આવેદન પત્ર આપીને હુમલાખોરોને ભારત સરકાર કોઈ પણ ભોગે પછાડીને બદલો લેવાની માંગણી કરેલ છે. ત્યારે હાલ પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 44 જવાનોને બગસરા શહેરના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ, જેમાં બગસરા શહેરના તમામ મુસ્લિમ આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહેલ હોય, ત્યારે આ તકે બગસરાના શહેરના શાહી ઇમામ પણ હાજર રહેલ, તેમજ મુસ્લિમ સમાજ વતી ફિરોજભાઈ સૈયદ, જમાલભાઈ સરવૈયા, યુનુસભાઈ બિલખિયા, મોહમ્મદ બાપુ સૈયદ તેમજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રેલી યોજીને આવેદન પત્ર આપેલ, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિતિમાં સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ છે. ત્યારે હાલ પાકિસ્તાન મુર્દાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ નારા લગાવીને સરકારશ્રીને તાકીદ પણ કરવામાં આવે તેવી માંગણી કરેલ હોવાનું જાણવા મળેલ છે. જમ્મુ કાશ્મીરને આ પુલવામાના વિસ્તારમાં આપણા લશ્કર ઉપર, આપણા જવાનો ઉપર આતંકી હુમલો થયો, જેની અંદર 250-300 કિલો RDX માં જે 44 જવાનોની શહાદત થઈ, 44 એ તમામની સાથે અમારી દિલ સુધી છે, હમદર્દી છે. અશોક મણવર, આઝાદ ન્યૂઝ, અમરેલી.